ચશ્માઓ આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. તમિલનાડુની રાજનીતિમાં અણધાર્યો વળાંક. સુપ્રીમ કોર્ટની સજા બાદ શશિકલાએ કાર્યકારી મુખ્યમંત્રી પનીરસેલ્વમની એઆઈએડીએમકે પક્ષમાંથી કરી હકાલપટ્ટી. વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે શશિકલાના વિશ્વાસુ પલાનીસામીની પસંદગી થતાં રાજ્યપાલ સમક્ષ સરકારની રચના માટે રજૂ કર્યો દાવો. આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ ધરાવતા કેસમાં શશિકલા તથા અન્ય બેને દોષી ઠેરવીને સુપ્રીમ કોર્ટે તત્કાલ સમર્પણ કરવાનો આપ્યો આદેશ. 4 વર્ષની કેદ અને ₹10 કરોડનો દંડ. તમિલનાડુના મુખ્યમંત્રી બનવાનું શશિકલાનું સ્વપ્ન રોળાયું. ઇસરો માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક. શ્રીહરિકોટા ખાતેથી પીએસએલવી C-39 લોન્ચરથી 3 સ્વદેશી સહિત કુલ 104 ઉપગ્રહો પ્રક્ષેપિત કરી રચશે વિશ્વવિક્રમ. વિદેશી 101 ઉપગ્રહોમાં અમેરિકાના 101 નેનો સેટેલાઇટનો સમાવેશ. નલિયા દુષ્કર્મ જેવા સંવેદનશીલ મામલે કેટલાક સંગઠનો રાજનીતિ કરી રહ્યા હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જવાબદારો સામે સરકાર જરૂરી તમામ પગલાં લઈ રહી હોવા છતાં ગુજરાતની ઇમેજ ખરડવાનો કર્યો પ્રતિ આક્ષેપ. વડોદરાની એસએસજી હોસ્પિટલના કેદી વોર્ડમાંથી ભાગી છૂટેલા 2 કેદીઓને પકડવાના ચક્રો ગતિમાન કરતી પોલીસ. ખૂન અને બળાત્કારના ગુનેગાર બંને કેદીઓ ગઈ રાત્રે બારીની ગ્રીલ કાપી 12 ફૂટ ઊંચેથી કૂદી થયા હતા ફરાર. પોલીસ ડોગ સ્ક્વોડ અને એફએસએલની લઈ રહી છે મદદ. રાજકોટના ખોડિયારનગર વિસ્તારમાં બોમ્બ મળી આવતા ચકચાર. બોમ્બ સ્ક્વોડે સ્થળ પર પહોંચી ટાઈમર બોમ્બ ડિફ્યુઝ કરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ટાઈમર સાથે બાઇકની બેટરી અને 20 જિલેટીન સ્ટીક સાથેનો બોમ્બ કોણે મૂક્યો તે અંગે પોલીસ કરી રહી છે ઝીણવટભરી તપાસ. ગુજરાત સહિત દેશભરમાં પ્રેમની અભિવ્યક્તિના વેલેન્ટાઇન ડેની ધૂમ. અમદાવાદમાં મેયરે સ્વચ્છતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ દિવસની કંઈક વિશિષ્ટ રીતે કરી ઉજવણી. તો રાજપીપળાની એક કોલેજના વિદ્યાર્થીઓએ પર્યાવરણ અને ઐતિહાસિક વારસાના જતન માટે લીધા સંકલ્પ. અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચ માટે બાંગ્લાદેશ વિરુદ્ધની વિજેતા ટીમને યથાવત રાખતા પસંદગીકારો. ગુજરાતના રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા તથા હાર્દિક પંડ્યાને ફરી એક તક. વિજયની હારમાળાના પગલે ટીમ ઇન્ડિયાનો જુસ્સો બુલંદ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. તમિલનાડુમાં પનીરસેલ્વમના સ્થાને મુખ્યમંત્રી બનવા માંગતા શશિકલાના મનસૂબાઓ ઉપર આજે પાણી ફરી વળ્યું છે. સુપ્રીમ કોર્ટે શશિકલાને આવકથી વધુ સંપત્તિના મામલામાં દોષિત ગણીને 4 વર્ષની સજા ફરમાવી છે. સુપ્રીમ કોર્ટે શશિકલાને તાત્કાલિક સરેન્ડર કરવાનો હુકમ આપ્યો છે. તો શશિકલાએ પણ માસ્ટર સ્ટ્રોક મારી પનીરસેલ્વમની આશા ઉપર પાણી ફેર્યું છે. કઈ રીતે જોઈએ આ રિપોર્ટમાં. આવક કરતા વધુ સંપત્તિના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 2 જજોની બેન્ચે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા શશિકલાને 4 વર્ષની જેલની સજા સાથે ₹10 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદા બાદ શશિકલાનું તમિલનાડુના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન તો રોળાઈ જ ગયું છે. સાથોસાથ કોર્ટના આદેશ બાદ હવે શશિકલા 10 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. કમ્પ્લેન્ટ વોઝ મેડ બાય સુબ્રમણ્યમ સ્વામી એન્ડ જ્યુડિશિયરી હેડ અ વેરી ટફ ટાઈમ વિથ ધીસ માસ્ટર ક્રિમિનલ્સ એન્ડ ઇટ હેડ ટેકન 19 યર્સ ટુ કમ ટુ ધીસ ડે વેન ધ કરપ્શન ઇન ધીસ કન્ટ્રી વિલ બી રૂટેડ આઉટ બાય ધ ઓર્ડર ઓફ ધ સુપ્રીમ કોર્ટ. ધ સુપ્રીમ કોર્ટ બાય અફર્મિંગ ધ ઓર્ડર ઓફ માઇકેલ કુન્હા હેઝ એસ્ટાબ્લિશ્ડ ધેટ કરપ્શન વિલ નોટ બી એક્સેપ્ટેડ ઇન ધીસ કન્ટ્રી એન્ડ Michael Kunha had made a very historic judgment and Supreme Court had accepted the judgment and set aside the Karnataka High Court judgment and today is a great day against corruption. જો કે આ બધાની વચ્ચે શશિકલા કોઈ પણ કિંમતે બળવો કરનારા કાર્યકારી મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમના હાથમાં સત્તા જવા દેવા ઈચ્છતા નથી. આ બાબતના સંકેત ત્યારે સ્પષ્ટ દેખાઈ આવ્યા જ્યારે ઓ પનીરસેલ્વમનું પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ રદ કરવાની જાહેરાત કરવામાં આવી અને ઈ પલાનીસામીને એઆઈએડીએમકેના ધારાસભ્યોના જૂથના નેતા બનાવી દેવાયા. ઈ પલાનીસામીએ ગવર્નરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. શશિકલા સામેના સમગ્ર કેસ પર એક નજર કરીએ તો આ મામલો વર્ષ 1996 એટલે કે લગભગ 21 વર્ષ જૂનો છે, જ્યારે જયલલિતા સામે ₹66 કરોડથી વધુ સંપત્તિનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં જયલલિતા સાથે શશિકલા અને તેમના 2 સંબંધીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. શશિકલા સામેનો કેસ નીચલી કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
ત્યારબાદ આ કેસમાં 27 સપ્ટેમ્બર 2014માં બેંગલુરુની વિશેષ કોર્ટે જયલલિતાને 4 વર્ષની સજા ફટકારી હતી. આ સિવાય જયલલિતાને ₹100 કરોડનો દંડ પણ ફટકારાયો હતો. આ જ કેસમાં શશિકલા અને 2 સંબંધીઓને પણ 4 વર્ષની સજા સાથે 10-10 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચુકાદા બાદ ચારેયને જેલ જવું પડ્યું હતું, જોકે વિશેષ કોર્ટ બાદ સમગ્ર મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે 11 મે 2015ના રોજ પુરાવાના અભાવે ચારેયને છોડી મૂક્યા હતા. હાઈકોર્ટથી જયલલિતા અને શશિકલાને મોટી રાહત તો મળી, પરંતુ ત્યારબાદ કર્ણાટકની સરકાર અને જયલલિતાની વિરોધી પાર્ટી ડીએમકે અને ભાજપાના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે હવે શશિકલા પાસે જેલ જવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. इसमें अपील है नहीं, इसमें सिर्फ रिव्यू के लिए मांग सकते हैं, वो तो इसी जज के पास जाएंगे. इस जजमेंट के बाद बेफजूल है, और यदि इस जज के सामने दोबारा नहीं जाओगे तो फिर क्यूरेटिव 5 जज के सामने भी नहीं जा सकते हो. वो सब एक औपचारिकता है. मुझे नहीं लगता कि 4 साल से की सजा से बच सकते हैं. अबे तमिलनाडु ना आगामी सीएम कौन बनशे तेना पर सौनी नजर रहशे. ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अहमदाबाद. ઉત્તરાખંડની તમામ બેઠકો અને ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે 67 બેઠકો ઉપર મતદાન થશે. ગઈકાલે બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ પક્ષોના ટોચના નેતાઓએ ઠેર ઠેર ચૂંટણી સભાઓ સંબોધી હતી. તો ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના 6ઠા તબક્કાની 49 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. તો આ તરફ મણિપુરમાં 1ઠા તબક્કાની 38 બેઠકો માટે પણ ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે, જેના માટે મતદાન 4 માર્ચે થશે. ઇસરોનું પ્રક્ષેપણ યાન પીએસએલવી આવતીકાલે 39મી ઉડાન ભરીને એક જ અંતરિક્ષ ઉડાનમાં વિક્રમજનક 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરશે. શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી સવારે 9 કલાક અને 38 મિનિટે પીએસએલવી C-39 ઉડાન ભરશે. આવતીકાલે 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરતા ઇસરો વિશ્વવિક્રમ સર્જશે. 44.4 મીટરની ઊંચાઈ ધરાવતું પીએસએલવી 320 ટનનું વજન ધરાવે છે. પ્રક્ષેપિત થનારા 104 ઉપગ્રહો પૈકી ભારતના 2 નેનો સેટેલાઇટ INS-1A અને 1B ઉપરાંત 101 નેનો સેટેલાઇટનો સમાવેશ થાય છે. અમેરિકાના 96 નેનો સેટેલાઇટ તો ઇઝરાયેલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડના 1-1 અને સંયુક્ત આરબ અમીરાતના 2 સેટેલાઇટનું ઇસરો પ્રક્ષેપણ કરશે. ગુજરાતમાં બનેલી સંવેદનશીલ ઘટનાને કેટલાક સંગઠનો વરવા સ્વરૂપે રજૂ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે નલિયાની ઘટનામાં સંવેદનશીલ રીતે રાજ્ય સરકાર તપાસ કરી દોષિતોને યોગ્ય સજા આપવા પ્રયત્નશીલ છે, ત્યારે ગમે તેવા આક્ષેપો કરી પીડિતા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના બદલે આવા અયોગ્ય નિવેદન કરાય તે અનિંદ્ય છે. સર્વાંગ રીતે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી જોઈ રહી છે, ત્યારે આવા મનગઢંત આક્ષેપો ક્ષોભનીય છે. ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી દરરોજ એનું મોનિટરિંગ કરી રહ્યા છે. એ કેસની કડક રીતે તપાસ કરવામાં આવે. જે આક્ષેપિતો છે કે જેમના ઉપર યુવતીએ ફરિયાદ કરી છે, એવા કોઈપણ વ્યક્તિઓ કાયદાની છટકબારીનો લાભ લઈને સહેજ પણ છટકી ના શકે એ પ્રકારે રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે આપણે બધા જ ગુજરાતીઓ આ બનાવને વખોડી કરીએ છીએ. વડોદરાની SSG હોસ્પિટલના કેદી વોર્ડમાંથી મર્ડર અને બળાત્કારના પાકા કામના 2 કેદીઓ ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. કેદીઓને વોર્ડ નંબર 13માં દાખલ કરાયા હતા. આ બંને કેદીઓ વોર્ડના ટોયલેટની લોખંડની ગ્રીલ કાપી 12 ફૂટ જેટલી ઊંચાઈએથી કૂદીને ફરાર થઈ ગયા છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે નાકાબંધી કરી ડોગ સ્ક્વોડ તેમજ FSLની મદદથી ફરાર કેદીઓને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. રાજકોટના ખોડિયાર નગરમાં દેશી બનાવટનો બોમ્બ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બોમ્બ મુકાયો હોવાની બાતમી મળતા જ રાજકોટ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બોમ્બ સ્ક્વોડે સ્થળ પર પડેલું બોક્સ ખોલતા તેમાં ટાઈમર, બાઇકની બેટરી અને 20 જિલેટીન સ્કીટ જોવા મળ્યા હતા. બોમ્બ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં જ તમામ વાયરિંગ છૂટું કરીને દેશી બનાવટનો બોમ્બ ડિફ્યુઝ કર્યો હતો.
જીવતો બોમ્બ મળી આવવાની વાત વાયુવેગે ફેલાઈ જતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. દેશી બોમ્બ કોણે મૂક્યો, બોમ્બની માહિતી કયા શખ્સ મારફતે પોલીસ સુધી પહોંચી તે સહિતના મુદ્દે ઝીણવટપૂર્વકની તપાસ થઈ રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે શામળાજી આશ્રમ ચોકડી નજીક એક શંકાસ્પદ કારને આંતરીને તેની તપાસ કરતા 6 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ 3 વ્યક્તિની ધરપકડ કરી હતી. ચરસના જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 7 લાખ થવા જાય છે. બ્યુરોના વડા હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે 3 આરોપી પૈકી અસલમ શેખ છેલ્લા કેટલાય વર્ષોથી કેફી દ્રવ્યોની હેરાફેરીની સંડોવણી ધરાવે છે. તે કાશ્મીરથી નેટવર્કનું સંચાલન કરે છે. कार में जब हम लोगों ने चेक किया तो कैविटी बनाई हुई थी कार के अंदर और उसके अंदर 6 किलो चरस रखा हुआ था. वो चरस जब्ती की. अभी जो शुरुआती इंफॉर्मेशन है इनसे जो पूछताछ की गई है इसके मुताबिक आधी खेप ये लोग अहमदाबाद में देने वाले थे और दूसरा आधा माल ये बड़ौदा के अंदर देने वाले थे. और माल का अगर हम अंतर्राष्ट्रीय कीमत देखें तो करीब 60 लाख रुपये के आसपास है. પશ્ચિમી દેશોમાંથી શરૂ થયેલા પ્રેમના પ્રતીક એવા વેલેન્ટાઇન ડેને દેશ સહિત રાજ્યભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. આજના દિવસે ખાસ કરીને યુવા હૈયાઓ થનગની રહ્યા છે તો કેટલાક સ્થળે વેલેન્ટાઇન ડેને સ્વચ્છતા સાથે જોડીને કંઈક અનોખી રીતે કરાય છે ઉજવણી. જોઈએ આ રિપોર્ટ. એટલે વેલેન્ટાઇન ડે પ્રેમના તહેવાર તરીકે જાણીતા વેલેન્ટાઇન ડેનો સમગ્ર વિશ્વ સહિત આપણા દેશમાં પણ જબરજસ્ત ક્રેઝ છે. યુવાનોની સાથે તમામ વર્ગના લોકો આ દિવસની ઉજવણી કરતા હોય છે. અમદાવાદ શહેરમાં પણ વેલેન્ટાઇન ડે નિમિત્તે ગિફ્ટ શોરૂમમાં યુવાઓએ પોતાના પ્રિય પાત્ર માટે અવનવા કાર્ડ, ચોકલેટ્સ, સોફ્ટ ટોયઝ અને બુકે વગેરેની ધૂમ ખરીદી કરી હતી. અમે નોર્મલી તો આમ સેલિબ્રેટ કરીએ જ છે વેલેન્ટાઇન ડે ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે, બટ આ વખતે કંઈક ઓર નવું કર્યું. જેમ કે અમે બેગર્સને ગિફ્ટ્સને બિસ્કિટ્સ આમ તેમ આપ્યું. અમે અમારા ગ્રુપ સાથે રોજ સેલિબ્રેટ તો કરતા જ હોઈએ છીએ કોલેજમાં, કેમ્પસમાં. તે બદલ અમે ફૂટપાથ પર સૂતેલા વ્યક્તિઓ સાથે આપ લે કરી તેમના વિચારો લીધા. જે ઉંમરલાયક છે એ પોતાના છોકરાઓ માટે એના માટે ટેડી છે, ટોયઝ છે, એ બધું પરચેસ કરવા માટે આવે છે. અને પ્લસ ગરીબો માટે પણ રમકડા અહીંયાથી લઈ જાય છે કે એ લોકો એની સાથે વેલેન્ટાઇન ડે મનાવે છે. તો વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આપણા જવાનો પણ કેમ બાકાત રહે. બીએસએફ ના કમાન્ડરે પણ પોતાની પત્ની સાથે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી પત્નીને મનપસંદ ગિફ્ટ આપી હતી. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ હું મારી વાઇફને, હવે મારી વાઇફ છે, પહેલા મારી ગર્લફ્રેન્ડ હતી, એને હું દર વર્ષે વેલેન્ટાઇન ડે પર કંઈક ને કંઈક સરસ ગિફ્ટ આપતો રહું છું, સરપ્રાઇઝ આપતો રહું છું. અને આજે અમે હસબન્ડ વાઇફ છે તો બી આજે અમને એમ થયું કે અમારે વેલેન્ટાઇન ડે હજુ બી સેલિબ્રેટ કરવો જોઈએ, એટલે આજે હું એને એની ચોઇસનું કંઈક ગિફ્ટ અપાવવા લઈને આવ્યો છું. અમદાવાદના મેયર ગૌતમ શાહે વેલેન્ટાઇન ડે ની કંઈક અનોખી રીતે ઉજવણી કરી. મેયરે શહેરના ગુરુકુળ વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ચાલો સ્વચ્છતાને કરીએ પ્રેમ સ્લોગન સાથે સ્વચ્છતા રાઉન્ડ લીધો હતો, જેમાં ગુરુકુળ વિસ્તારમાં આવેલી 30 જેટલી સોસાયટીની મુલાકાત લઈને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા મેયરે અપીલ કરી હતી. સ્વચ્છતાની પ્રતિજ્ઞા લઈને અમે 300 મીટર સફાઈ કરીને પછી સ્વચ્છતા રેલી આરંભ કર્યો છે. જુદી જુદી 29 સોસાયટીમાં લગભગ 2.5 થી 3 કિલોમીટરમાં અમે અત્યારે ફરી રહ્યા છે અને લોકોનો ખૂબ ઉત્સાહ મળી રહ્યો છે. લોકોને અમે અપીલ કરી રહ્યા છે કે આવો આપણે સાથે મળીને અમદાવાદને સ્વચ્છ અને સુંદર બને. રાજપીપળાની MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ કેટલાક સંકલ્પ લઈને વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી હતી. પર્યાવરણ મુદ્દે તમામ લોકોએ મહિનામાં 2 દિવસ સાયકલ પર કોલેજ આવવાની સાથે મહિને 1 દિવસ રાજવીની ઐતિહાસિક પ્રતિમાઓ અને સંકુલોની સફાઈ કરવાના પણ સંકલ્પો લીધા હતા. સ્ટાફ, મિત્રો, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પર્યાવરણની જાગૃતિ માટે અને સ્વાસ્થ્ય માટે મહિનામાં 2 વાર સાયકલ લઈને આવવાનું નક્કી કર્યું છે. કે અમે અમારા અધ્યક્ષ શ્રી કોલેજના શ્રી રત્નસિંહજી મહેડાને ફૂલ અર્પણ કરીને એમની સાથે એક મિત્રતાનો એકરાર કર્યો છે અને એવું સાબિત કરીએ છીએ કે મિત્ર ખાલી ક્લાસમેટ્સ કે મેલ ફિમેલ જ નહીં, આપણા ગુરુ પણ આપણા મિત્ર બની શકે. પ્રેમની લાગણીની અભિવ્યક્તિ માટે પ્રસ્થાપિત થયેલા વેલેન્ટાઇન ડે ની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
તમિલનાડુના મુખ્યમંત્રી પદનો મનસુબો ધરાવતા શશિકલાને જ્યારે સર્વોચ્ચ અદાલતે 4 વર્ષની કેદ અને 10 કરોડનો દંડ ફટકાર્યો છે ત્યારે આ વિષયે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે જસ્ટિસ ભગવતી પ્રસાદ, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઝારખંડ. સર, સુપ્રીમ કોર્ટ કે ઇસ જજમેન્ટ કે ઇમ્પ્લિકેશન્સ અબ ક્યા હોંગે? देखिए, पहला इम्प्लिकेशन तो ये है कि शशिकला जी को अभी कोई मौका नहीं मिल सकता कि वो मुख्यमंत्री पद की शपथ लें. इस प्रश्न तक तो जो हमारे राज्यपाल हैं तमिलनाडु के, वो निश्चिंत हो सकते हैं, पर वो दूसरा किसको शपथ दिलाएं ये तय करना अभी बाकी. और इसको अभी जिस तरह से पनीर सेल्वम साहब और अभी जो एक नाम पलानी साहब का आया है, ये दोनों ही नाम जो एमएलए हैं उनके स्वतंत्र चिंतन से नहीं आए हैं. और चूंकि ये बात स्वतंत्र चिंतन से नहीं है तो राजनीतिक स्थिरता की कल्पना करना इस वक्त जरा एक यक्ष प्रश्न बन जाता है और एक कठिनाई की स्थिति बनती है. तो ये सब तो तभी हो सकता है जब सब लोग अपने स्वतंत्र विचार से किसी नाम पर चिंतन करें और उसको शपथ दिलाई जाए, जो इस वक्त बहुत कठिन परिस्थिति लग रही है. क्योंकि कोई भी एमएलए ये नहीं कहा जा सकता कि वो स्वतंत्र चिंतन की स्थिति में. सर, एक और क्वेश्चन भी है कि शशिकला को कितने टाइम में सरेंडर करना पड़ेगा? सरेंडर का जहां तक प्रश्न है, अदालत में लिखा है कि वो तुरंत सरेंडर करें, तो अभी तक फैसला अदालत के पास बेंगलोर पहुंचा नहीं है. हो सकता है किसी तरह से आज हवाई जहाज से या कैसे भेजेंगे सुप्रीम कोर्ट के लोग, उस पर निर्भर करेगा. और जब वो फैसला पहुंचेगा तब शशिकला जी को जाके सरेंडर करना होगा, तभी सरेंडर एक्सेप्ट होगा. लेकिन अगर कल कोई सरेंडर करने के लिए समय मांगने की एप्लीकेशन लगती है और उस पर न्यायालय कोई आदेश देता है तो ये प्रश्न भी उस आदेश के निहित ही होगा. अभी ये तय करना कि कब सरेंडर करना है ये एक मुश्किल प्रश्न है. जहां तक जाहिर जीवन का सवाल है, ये जो सुप्रीम कोर्ट का जजमेंट है उसके क्या इम्पैक्ट हो सकते हैं राजनीति में? राजनीति में देखिए, एक अनिश्चित स्थिति पैदा होती है. तमिलनाडु में व्यक्ति पूजक राजनीति रही है. पहले एमजी रामचंद्रन की भक्ति में लोग थे, उसके बाद अम्मा की भक्ति में थे. दूसरी तरफ डीएमके के करुणानिधि की भक्ति में लोग रहे हैं. तो तुरंत किसी के प्रति भक्ति जाग जाए ऐसा तो लगता नहीं है. और जब व्यक्ति पूजा से राजसत्ता चलती है तब मामला थोड़ा कठिन और उलझा हुआ लगता है. तो इसके बारे में कोई कल्पना करना सुरक्षित नहीं. बहुत बहुत धन्यवाद सर हमारे साथ जुड़ने के लिए. धन्यवाद. આ જે નિર્ણય આવ્યો છે સુપ્રીમ કોર્ટનો, એની જાહેર જીવન ઉપર અને રાજનીતિમાં શું અસર પડશે એ તો આવનારો સમય બતાવશે. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. વાપી નજીકના છીરી ગામની શાળામાં સંસ્કાર સિંચનના હેતુ સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો પાસે માતા પિતાનું પૂજન કરાવીને વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ હતી. બાળકો વિજાતીય આકર્ષણમાં દોરવાઈ જઈને તેમને જીવનભર પ્રેમ આપતા રહેતા માતા પિતાને વિસરી ન જાય તે પ્રકારના સંસ્કાર સિંચન કરવા શાળામાં આ નવતર ઉજવણી થઈ હતી. ઉજવણીમાં હિન્દુ અને મુસ્લિમ સહિતના તમામ સમુદાયના લોકોએ ભાગ લઈને શાળાની પહેલને બિરદાવી હતી. વાલીઓએ આશા વ્યક્ત કરી હતી કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આનાથી અટકશે. યુવાનને એક માતા પિતાને અગર પગે લાગવા કહે તો એમને શરમ અનુભવે છે, કારણ કે એટલી એમને એ પ્રકારનું કોઈ જ્ઞાન મળ્યું જ નથી કે એવો પ્રકારનો કોઈ એમને એવો કાર્યક્રમ જ નહીં યોજવામાં આવે જેથી એ લોકો બાળકો માતા પિતાને પગે લાગી શકે કે એમને બે ઘડી સાંત્વતો આપી શકે. તો અમે શાળામાં એ જ અમે કે બાળકોને માતા પિતાની આરતી ઉતારી શકે, એમને પગે લાગી શકે, એમને સાક્ષાત દંડવત પ્રણામ કરી શકે, જેથી આગળ ચાલીને એમને ગર્વ થાય કે અમારે માતા પિતાને આવી રીતે ખરેખર પૂજા કરવી જોઈએ. 2-3 વર્ષ પહેલા બધા આમ વેલેન્ટાઇન દિવસ મનાવતા હતા. આ બધું બે પ્રેમી આમ ગાર્ડનમાં જતા ફરવા પિક્ચર જોવાને, એટલે આ 2-3 વર્ષ પછી બહુ ઓછું થઈ ગયું છે ને અત્યારે આમ ખૂબ જ મજા આવે છે અને હું પૂછું બધાને આવી મજા આવી જોઈએ. વેલેન્ટાઇન ડે જો મનાતે ઉનકે લિયે હોગા, લેકિન હમારે લિયે સબસે બેસ્ટ હૈ કે હમારે બચ્ચો કે અંદર યે ફીલિંગ ડાલી જા રહી હૈ કે હમે અપને માં બાપ કી રિસ્પેક્ટ કરને કા હૈ ઓર હમારા દેશ ઇસ પ્રોગ્રામ સે અચ્છા હોયેગા. બચ્ચે લોગો કે અંદર યે
जागृति होगी कि हमको अपने माँ बाप की इज्जत करना है और आगे की पीढ़ी भी अच्छी होगी। सेलवास खाते उच्च विज्ञान और टेक्नोलॉजी शिक्षण आपती वक्त कई शब्दावली उपयोग करवो ते विषय एक बे दिवसीय राष्ट्रीय संगोष्ठी कार्यक्रम योजाई गयो। वैज्ञानिक और तकनीकी शब्दावली आयोग मानव संसाधन मंत्रालय द्वारा आयोजित आ संगोष्ठी कार्यक्रम में दमणनी विविध शाला और कॉलेजों 100 जेटला शिक्षकों भाग लीधो हतो। शिक्षकों ने कार्यक्रम में तज्ञोए विज्ञान और टेक्नोलॉजी विषयों भणावती वक्त कया शब्दों उपयोग करवो जोईए ते विषय एक मार्गदर्शन आप्युं हतुं। कार्यक्रम में वैज्ञानिक और तकनीकी शब्दावली पंचना अध्यक्ष प्रोफेसर अविनाश कुमार, मानव संसाधन मंत्रालय अधिकारी जयसिंह रावत और स्थानिक अधिकारी उपस्थित रहा था। पोरबंदर पंथक में आम तो शियाळा में जीरु चना घऊं और धाणा एम विविध पाकनुं वावेतर थतुं होय छे, परंतु आ वर्षे वरसाद सारो रहता खेडूतोए 70% धाणानुं वावेतर करेलुं छे। धाणाना पाकने पियतनी जरूरियात रहे छे, परंतु खेडूतोने तेनाथी तात्कालिक वळतरनी आशा पण होय छे, जेने कारणे राणावाव अने कुतियाणा तालुका सहितना 17,725 हेक्टर जमीनमां शियाळु पाक तरीके धाणानुं वावेतर थयुं छे। खेडूतोने आशा छे कि हवे धाणाना सारा भाव मळशे तो वर्ष सुधरी जशे। ધાણાનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે અને જો ખેડૂત ભાઈઓને સારા પ્રમાણમાં ભાવ મળે તો ખેડૂત આપણો સમૃદ્ધ બની શકે। ધાણાનો પાક બહુ સારા મચારો છે અને અડકરી લગભગ 15-17 મણ જેવા ધાણા પણ ઉતરી છે અને અમારે છે ને જે આ ઘઉં કરતા ને જીરા કરતા ને ધાણાનો પાક બહુ હેલો લાગે। ધાણાનું ખૂબ જ મોટા પાયે વાવેતર થયું છે, રાણાવ તાલુકામાં પણ વાવેતર છે અને કુતિયાણા તાલુકામાં પણ ઘણો ખરું વાવેતર છે। આપણે જો અંદાજિત વિસ્તાર જોઈએ તો પોરબંદર જિલ્લાનો ધાણા પાકનો વિસ્તાર છે 17,725 હેક્ટર, આટલા મોટા વિસ્તારની અંદર ધાણાનું વાવેતર થયેલું છે। ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટ મેચની શ્રેણી માટેની પ્રારંભિક 2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે। મુંબઈમાં એમએસકે પ્રસાદની આગેવાનીમાં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં ટીમ ઇન્ડિયાની પસંદગી થઈ હતી। 16 ખેલાડીઓની ટીમમાં મોહમ્મદ શામી, રોહિત શર્મા અને સ્પિનર અમિત મિશ્રા ઇજાગ્રસ્ત હોવાને કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી। પસંદગીકારોએ બાંગ્લાદેશ વિરુદ્ધ જે ટીમે વિજય મેળવ્યો છે તેમાં કોઈ ફેરફાર કર્યા નથી। ટીમમાં સુકાની વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અભિનવ મુકુંદ, કરુણ નાયર, હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, વિકેટકીપર રિદ્ધિમાન સહા, કેએલ રાહુલ, ઈશાંત શર્મા, મુરલી વિજય, જયંત યાદવ, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે। હિન્દી સિને જગતની વિતેલા જમાનાની વિખ્યાત અભિનેત્રી મધુબાલાની આજે જન્મજયંતિ છે। મધુબાલાને સમર્પિત છે અમારો આ ખાસ અહેવાલ। કેટલાક ચહેરા હંમેશ માટે આંખોમાં વસી જાય તેવા હોય છે, મધુબાલા એમાંનો એક ચહેરો છે। દિલ કી જાને કિતની ખુશ નસીબ હું, આજ તેરે કિસ પદર પરીબ હું, દિલ કી જાને કિતની ખુશ નસીબ હું, આજ તેરે કિસ પદર પરીબ હું, તું મેરા હે મેં તેરી નસીબ હું। મધુબાલાનો જન્મ આજના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી 1933 ના રોજ નવી દિલ્હીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો। તેમનું બાળપણનું નામ મુમતાઝ હતું। 1942માં ફિલ્મ બસંત માટે મુમતાઝે બાળ કલાકાર તરીકે કામ કરેલું અને તેમના કામથી પ્રભાવિત થઈ દેવિકા રાણીએ મુમતાઝને મધુબાલા નામ આપ્યું હતું। ત્યારબાદ મધુબાલાએ મહેલ, બોમ્બે ટોકીઝ, હાવરા બ્રિજ, ફાગુન, કાલા પાણીમાં અભિનય કર્યો।
આજે સોશિયલ મીડિયામાં કયા સમાચારો રહ્યા ખાસ, કયા સમાચાર વધુ ટ્રેન્ડ થયા, આવો જોઈએ અમારા ખાસ અહેવાલ સોશિયલ કનેક્ટમાં. સોશિયલ મીડિયા થકી હંમેશા દેશવાસીઓ જ નહીં પરંતુ વિદેશીઓની સહાયમાં પણ અગ્રેસર રહેનાર વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનો આજે જન્મદિવસ છે. ત્યારે ટ્વિટર પર વિદેશમંત્રીને અભિનંદન પાઠવતા અનેક ટ્વીટ થયા છે. સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952 હરિયાણાના અંબાલા ખાતે થયો હતો. તેમણે અંબાલામાં બીએની ડિગ્રી લીધી, ત્યારબાદ પંજાબ વિશ્વવિદ્યાલય ચંદીગઢમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. વર્ષ 2014માં મોદી સરકારમાં વિદેશમંત્રીનો કાર્યભાર સંભાળ્યો અને દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી બનવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. સુષ્મા સ્વરાજ સંસદમાં સર્વશ્રેષ્ઠ સાંસદનો પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તેમના દીર્ઘાયુ માટે કામના કરી, તો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્યાંગો માટે ભારતનું સૌ પ્રથમ જોબ પોર્ટલ શરૂ કર્યું છે. દિવ્યાંગ નાગરિકોને સરળતાથી નોકરી મળી શકે તે માટે www.divyashaktigujarat.com શરૂ કરાયું છે. વેબસાઇટ પર લોગિન કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ફોર્મમાં પોતાની માહિતી ભરી ફોર્મ સબમિટ કરી પોતાનો બાયોડેટા અપલોડ કરી શકાશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતને અનુરૂપ જોબ સર્ચ કરી શકાશે. વેબ પોર્ટલ શરૂ થયાની જાણકારી ઓલ ઇન્ડિયા રેડિયોએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેને વિજય રૂપાણીએ રીટ્વીટ કર્યું છે. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. ફૂલ, ચોકલેટ્સ અને ગિફ્ટ આપી યુવાઓ પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયા પર હેશટેગ વેલેન્ટાઇન્સનો વૈશ્વિક ટ્રેન્ડ ચાલ્યો છે. ટ્વિટર પર વેલેન્ટાઇન્સને લઈને અનેક ટ્વીટ અને ફોટોગ્રાફ શેર થયા. ટ્વિટરે વિદેશી દાંપત્ય જીવનની બે યાદગાર તસવીરો શેર કરી. એકમાં દાંપત્ય જીવનની શરૂઆત એટલે કે લગ્નની પ્રથમ તસવીર શેર કરાઈ છે, જ્યારે બીજી તસવીર હોસ્પિટલના બિછાને પડેલા પતિની સેવા કરતી પત્નીની છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. ભરૂચની જીએનએફસી ટાઉનશીપ કેશલેસ ટાઉનશીપ તરીકે હવે જાણીતી બની રહી છે, ત્યારે કેશલેસ ટાઉનશીપની શોર્ટ ફિલ્મ તૈયાર કરાઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભરૂચ જીએનએફસી ટાઉનશીપનું દેશની સૌ પ્રથમ કેશલેસ ટાઉનશીપ તરીકે લોકાર્પણ કર્યું હતું. જીએનએફસી ટાઉનશીપમાં નાગરિકો કેવી રીતે કેશલેસ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે તેની તમામ જાણકારી શોર્ટ ફિલ્મમાં અપાઈ છે. 4500 લોકોની વસ્તી ધરાવતી ટાઉનશીપમાં તમામ વ્યવહાર હવે ડેબિટ કાર્ડ અથવા તો વોલેટ મારફતે થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.